શહેરના વાઘડિયા રોડ સમા રામ વાટિકા પાસે કવિ પ્રેમાનંદ સ્કૂલ આવેલી છે, જ્યાં બીમારીના લીધે માસૂમ બાળકોની જાન જશી તો જવાબદારી કોની? શું પાલિકા તંત્ર તેની જવાબદારી લેશે? અહીં આવેલી વરસાદી કાં કવિ પ્રેમાનંદ સ્કૂલ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી કાચનું પૂર્ણ કરવામાં આવ્યું નથી, એને કારણે પાણી જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે આસપાસની સોસાયટી અને રહેણાંક ઘરમાં પાણી ભરાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. નજીવા વરસાદમાં અહીં પાણી ભરાય છે તેવો આક્ષેપ સ્થાનિક નાગરિકે કર્યો હતો. આ વડોદરા શહેરમાં આવેલ પૂર્વ વિસ્તારમાં રામ વાટિકાની પાછળનો વિસ્તાર છે. સિલ્વર એવન્યુની આજુબાજુમાં 15-20 સોસાયટી છે. સામે અંબા માતાનું મંદિર છે. અહીંયા કવિ પ્રેમાનંદ સ્કૂલ ગવર્મેન્ટ સ્કૂલ હાલમાં જ બની છે કોરોનાના સમયમાં, પરંતુ જે અહીંયા સાફ સફાઈ ને પાણીની સમસ્યા છે એ ખૂબ જ વિકટ બની છે. આજે અહીંના રહીશો 15-20 સોસાયટીના રહીશો જ્યારે અમારી જોડે કમ્પ્લેન લખાવવા આવતા હોય ત્યારે એમની કોર્પોરેશનમાં કોઈ કમ્પ્લેન લેવા તૈયાર નથી. કોર્પોરેશનમાં જાય છે તો એમને ધરમના ધક્કા ખાવા પડે છે. અને અહીં સમસ્યા આપ જોઈ શકો છો કે પાણી જવાનો રસ્તો હતો જે વરસાદી કાંસ બનાવેલી હતી એની ઉપર આ સરકારી સ્કૂલ ઠોકી દેવામાં આવી છે. આ સરકારી સ્કૂલ છેલ્લા 4-5 જગ્યાએ કેન્સલ થઈ અને પછી અહીંયા તાત્કાલિક ધોરણે કોઈપણ ધારાધોરણ મુજબ સ્કૂલ બનાવી દેવામાં આવી છે અને ગ્રાઉન્ડને આખું કવર કરી દેવામાં આવ્યું છે. કોના હિસાબે કવર કર્યું છે એની જાણ તપાસ કરવી પડશે, પરંતુ જો આ કમ્પાઉન્ડ વોલ ના બનાવી હોત તો એ પાણી જવાનો રસ્તો ક્લિયર હોત. અને 15-20 સોસાયટીઓના અહીંના રહીશો જ્યારે સમસ્યા અને પોતાના ઘરમાં પાણી આવતું હોય તો સ્વાભાવિક છે કે હમણાં ચોમાસાની સિઝનમાં દરેકને તકલીફ પડતી હોય છે. શું હવે શું મંગા આગળ શું સ્ટેન્ડર્ડ છે? અહીંના સ્થાનિક રહીશો ફક્ત એટલું જ કહે છે કે આ કમ્પાઉન્ડ વોલ તોડી અને અહીંનો જે પાણી જવાનો રસ્તો છે એ ચાલુ કરાવડાવો અને જે સરકારી સ્કૂલ છે એ જો અહીંયાથી બીજી જગ્યાએ ખસેડાતી હોય તો 15-20 સોસાયટીના રહીશોને અહીંયાને જે મકાનો એ વેચવા ના પડે. આપણું અહીંયા વાઘોડા રામવાટિકા પાસે સિલ્વર એવન્યુ આવેલું છે, ત્યાં સરકારી સ્કૂલ જે બનાવી એના લીધે અહીંની ગટર લાઇન પૂરેપૂરી પહેલાં પહેલી એકવાર બંધ કરી દીધી છે. એક ગટર લાઇન જે બંધ કરી દીધી પાણી અમારા ઘરના કોમ્પ્લેક્સમાં પાર્કિંગમાં પૂરેપૂરું પેસી જાય છે. બીજી સમસ્યા અમારે એ છે કે જે સરકારી સ્કૂલ બનાવી એના લીધે એટલો ઘોંઘાટ, બપોરે ઘરમાં 2 ઘડી માટે કોઈ સૂઈ બી નથી શકતું. આખો જે ક્લાસમાં કોઈ ભણાવે છે કે નહીં ભણાવતું તો ખબર જ નથી, ખાલી બુમા બુમને ચીસાસી ચાલતી હોય ચાલકોની. આ દિવાલ આખી બનાવી દિવાલની લીધે પાણી ગ્રાઉન્ડમાં જવાનું ટોટલી બંધ થઈ ગયું, એનું પાણી બી અમારી ત્યાં ઘરમાં ઘૂસી જાય. એટલે આનો કોઈ નિરાકરણ કરો વહેલી તકે, કાં તો સ્કૂલ અહીંથી હટાવો કાં તો અમને એનો રસ્તો કરો કંઈક. ઋષિકેશ ભટ્ટ, બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.